પંચમહાલ જિલ્લાની વાત કરીએ તો શહેરમાં તો શિક્ષણની કોઈ સુવિધા જ નહોતી, પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી અને ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડે ગુજરાતમાં રજૂઆત કરી કે ભાઈ અમારા શહેરા તાલુકામાં આઈટીઆઈ નથી, કોલેજ નથી વગેરે વગેરે એ બધી રજૂઆત કરી. એના હિસાબે ભારતીય જનતા પાર્ટીની સરકારે શહેરા તાલુકામાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ આપી, આઈટીઆઈ આપી અને સ્કૂલો પણ આપી છે, જેથી એટલે 20-20 કિલોમીટર વિદ્યાર્થીઓને જવું પડતું હતું, એનો પ્રશ્ન હલ થઈ ગયો. એટલે શહેરા તાલુકામાં શિક્ષણની એક સુવિધા એક બહુ મોટો સળગતો પ્રશ્ન હતો, એ પણ ધારાસભ્યશ્રી અને ભારતીય જનતા પાર્ટીની સરકારે હલ કર્યો.